નમસ્કાર દર્શક મિત્રો, ડીડી ગિરનારના આજના વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સમગ્ર વિશ્વ હાલમાં આર્થિક મંદીનો સામનો કરી રહ્યું છે. અર્થવ્યવસ્થામાં સુસ્તીને લીધે નિકાસ ઉપર પણ અસર પડી રહી છે. કારોબારમાં અનિશ્ચિત માહોલ હોવાથી રોકાણ કરવું મુશ્કેલ બન્યું છે. ફાઇનાન્સ અને બેન્કિંગ સેક્ટરમાં લિક્વિડિટી ઘટી છે. મોટું રોકાણ કરતા પહેલા લોકો વિચાર કરી રહ્યા છે અને એ માટે જરૂરી ફંડનો પણ અભાવ છે. આવા સુસ્ત વાતાવરણ વચ્ચે લોકોનો અને ઉદ્યોગોનો બજારમાં વિશ્વાસ ટકી રહે અને તેઓ વધુ વિકાસ સાધી શકે તે આશયથી ગયા શુક્રવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે અનેક મહત્વની આર્થિક જાહેરાતો કરી છે, જે ન માત્ર ભારતને વૈશ્વિક મંદીથી બચાવશે પરંતુ આર્થિક વિકાસને પણ તેજ બનાવશે. દર્શક મિત્રો, આ જ વિષય આજે આપણે ચર્ચા કરીશું, જે માટે અમારી સાથે સ્ટુડિયોમાં આજના અમારા ખાસ મહેમાન છે, સિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી યમલ વ્યાસ. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. નમસ્કાર. ગયા શુક્રવારે નાણામંત્રીએ જે જાહેરાત કરી હતી અને ઘણી બધી મહત્વની બાબતો કહી શકાય કે આટલા સમયની અંદર આમ તો જોવા જઈએ તો 2014થી વખતો વખત આર્થિક રિફોર્મ્સ તો થતા જ રહ્યા છે અને ગયા શુક્રવારની સ્પેશિયલ વાત કરવામાં આવે તો એ આ વૈશ્વિક મંદીની અસરની વચ્ચે આ બહુ મહત્વની જાહેરાત કહી શકાય. 70,000 કરોડ રૂપિયા બેન્કોને આપવાની વાત નાણામંત્રીએ કરી છે. તો સવાલ સૌથી પહેલો એ થાય છે કે એવા કયા પરિબળો હતા કે જેને કારણે એમણે આટલી મોટી જાહેરાત કરવાની જરૂર પડી? સૌ પ્રથમ તો અત્યારે જે દેશમાં વાતાવરણ છે તે અન્ય દેશો કરતાં ઘણું સારું છે, પરંતુ આપણે જો ભૂતકાળના વર્ષો સાથે સરખાવીએ તો ક્યાંક શિથિલતા આવી છે અર્થતંત્રમાં. અને આટલા મોટા દેશમાં આપણે અત્યારે વિશ્વના સૌથી ઝડપી વિકાસ કરી રહેલો દેશ છીએ. નાણામંત્રીએ પણ શુક્રવારે કહ્યું હતું કે અત્યારે આપણા જેટલો વિકાસ દર બીજા અન્ય કોઈ દેશનો દુનિયામાં નથી, અને એટલે હવે આપણે વિશ્વની 6ઠા નંબરની સૌથી મોટી ઇકોનોમી થઈ ગયા છીએ. તો આ સંજોગોમાં ભારતમાં જો સ્લોડાઉન આવે અને આપણી અર્થતંત્રમાં થોડી શિથિલતા આવે તો આપણને અત્યારે ન પોસાય. આપણે જ્યારે વિશ્વના આગેવાન બનવાનું છે તો એના માટે સરકાર સતત ચિંતિત છે, અને સરકારે જે પ્રકારનું બજેટ રજૂ કર્યું, બજેટમાં પણ ખૂબ ગ્રોથ માટેના બધા જાત જાતની જોગવાઈઓ હતી. પરંતુ બજેટ પછી લગભગ 1.5 મહિનાનો સમય વીત્યો અને જોઈએ તેવી અસર ન જોવા મળી, અને કેટલાક ટેક્સની પ્રોવિઝનોને કારણે જે નેગેટિવ વાતાવરણ ઉભું થયું, અને એ આ ઉપરાંત જ્યારે લિક્વિડિટીની બજારમાં ખૂબ કમી છે એવી બધી બાજુથી વાતો થઈ. આનું આ એક નોટબંધી 2016માં હતી ત્યારે જે એક વાતાવરણ ફેલાયું હતું એના અસર રૂપે નહીં, પરંતુ એની એક માનસિકતા લોકોને થઈ ગઈ કે લિક્વિડિટી નથી. આજે લિક્વિડિટી બજારમાં છે, પણ ઇકોનોમીમાં લોકોને કદાચ કોન્ફિડન્સ નથી નવું ઇન્વેસ્ટમેન્ટ કરવાનો. આ કોન્ફિડન્સ વધે એ માટે સરકારે એ આ એક ખૂબ સારું પગલું લીધું કે બેન્કો અત્યારે છેલ્લા 2014 પછી બેન્કોને એનપીએના ખૂબ મોટા પ્રોબ્લેમ હતા, મોટી મોટી લોનો ફેલ ગઈ, 1,000 કરોડ રૂપિયા બેન્કોના સલવાઈ ગયા હતા. તો એમાંથી બહાર લાવે સરકાર ધીમે ધીમે પગલાં ભરીને ખૂબ સારી રીતે બહાર લાવી છે, અને હવે બેન્કો પાસે અત્યારે એવી પરિસ્થિતિ છે કે એ પૈસા આપી શકે એટલી એમની પાસે લિક્વિડિટી નથી. ધંધા વેપારના ગ્રોથ માટે, વિકાસ માટે એ લોકોને પૈસા જોઈએ છે. એક્સપાન્શન કરવું હોય તો પૈસાની જરૂર છે, નાના વેપારીઓને પણ જરૂર છે. તો એમને બેન્કો આ પૈસા આપી શકે અને એના કારણે ઇકોનોમીમાં પૈસા ફરતા થાય એ ખૂબ જરૂરી લાગ્યું, અને એટલા માટે સરકારે આ સીધું જ ઇન્જેક્શન આપ્યું કે 70,000 કરોડ રૂપિયા બેન્કોને આપશે. બેન્કો તરત જ આ 70,000 કરોડ રૂપિયા આપે, અને માત્ર આટલેથી અટક્યું નથી. આટલા મોટા દેશમાં 70,000 કરોડ રૂપિયા પર્યાપ્ત નથી, તો એના માટે સરકારે એવી પણ જોગવાઈ કરી છે કે આના આધારે આ 70,000 કરોડ જે બેન્કોને મળે એની ઉપરથી એ લોકો બોન્ડ ઇસ્યુ કરીને અને નવા લગભગ 4 લાખ કરોડ રૂપિયા બીજા આપી શકે. એટલે કુલ મળીને લગભગ 5 લાખ કરોડ રૂપિયા જેટલું બેન્કો બેન્કિંગ સિસ્ટમમાંથી ઋણ આગામી મહિનાઓમાં લોકોને મળશે. એટલે જે લિક્વિડિટી પ્રમાણમાં એમ કહેવાય કે જે થોડી હમણાં થોડાક વખતમાં ઓછી જોવા મળતી હતી એ ધીરે ધીરે લોકોનો કોન્ફિડન્સ વધશે. એક તરફ યમલભાઈ, જો મૂડીઝ જેવી રેટિંગ સંસ્થા એવું કહેતી હોય કે વૈશ્વિક મંદીનો ક્યાં ક્યાં કે છે, જીડીપી રેટમાં ઘટાડો થયો છે. નિર્મલા સીતારમણે પણ કબૂલ્યું કે વિશ્વની અંદર એક એવો માહોલ છે કે જીડીપી ગ્રોથ રેટ ઘટી રહ્યો છે, પરંતુ પ્રમાણમાં જોવા જઈએ તો ભારત દેશની ઇકોનોમી દુનિયાના દેશોની સરખામણીમાં સારી એવી જળવાઈ રહી છે. આપણે જીડીપીના કન્સેપ્ટની વાત કરીએ તો આ પાછળ આખી જે પરિસ્થિતિ છે એને આપ કઈ રીતે મૂલવો છો? અત્યારે વિશ્વમાં એવી પરિસ્થિતિ છે કે કુલ
આખી આખા વિશ્વનું ભેગું કરીએ તો લગભગ 3-3.25% દરે જીડીપી ગ્રોથ રેટ થઈ રહ્યો છે. એમાં ચાઇના અત્યાર સુધી પ્રથમ નંબરે હતું, પણ છેલ્લા કેટલાક વર્ષોથી 3-1 વર્ષથી ભારત સૌથી વધારે દરે ગ્રોથ કરી રહ્યું છે. 6.8% સુધી આપણે ગયા હતા, 7% ઉપર પણ ગયા હતા. છેલ્લા ક્વાર્ટરના જે આંકડા આવ્યા છે 6% આસપાસના આવ્યા છે. તો હજુ પણ 6% આપણો આ વિકાસ દર છે જે જીડીપીનો, એ બીજા દેશો કરતાં ઇન્કલુડિંગ ચાઇના, યુએસએ, યુરોપ બધા કરતાં વધારે છે. અને એટલું જ નહીં પણ યુરોપમાં અને જાપાનમાં અત્યારે એવી પરિસ્થિતિ છે કે નેગેટિવ વ્યાજના દર ચાલી રહ્યા છે. એટલે કદાચ મારે પૈસા બેંકમાં મૂકવા હોય તો બેંક મારી પાસેથી વ્યાજ લે, એ પ્રકારની પરિસ્થિતિ છે. કારણ કે બેંકો પાસે ખૂબ પૈસા છે, ત્યાં આગળ તરલતાનો કોઈ અભાવ નથી, લિક્વિડિટીનો કોઈ અભાવ નથી. તો આખી અને જરૂર જે છે ભારતમાં લિક્વિડિટીની ખૂબ મોટી છે. તો એ નાણાં આપણે વધુ ને વધુ અહીંયા અત્યારે જો આપણે વધારે ઉત્પાદન થાય તો વિશ્વના આપણે જે એક્સપોર્ટ માર્કેટની અંદર પણ ખૂબ સારો લાભ લઈ શકીએ એમ છે. અને આપણા સદભાગ્યે અત્યારે રૂપિયાની કિંમત પણ ઓછી થઈ રહી છે ડોલરની સામે, તો એનો આપણને મોટો લાભ મળે કે આપણા એક્સપોર્ટ જે છે એ ઝડપથી વધી શકે, આપણી જે માલ છે એ આપણો કોમ્પિટિટિવ બને. તો આ પણ એક સારી વસ્તુ છે. પણ એ માટે વેપાર ધંધાઓએ, ઉદ્યોગોએ ઉત્પાદન કરવું પડે, ઉત્પાદન માટે પૈસા જોઈએ. એ પૈસા સરકાર અત્યારે આ 5 લાખ કરોડ રૂપિયા તાત્કાલિક અવેલેબલ કરી, અને હું માનું છું કે ઇકોનોમીનો ગ્રોથ રેટ આવતા ક્વાર્ટરથી આપણને ખૂબ મોટો ઉછાળો જોવા મળશે. બિલકુલ. અનેક ક્ષેત્રોમાં થોડાક સમયમાં એવું હતું કે નાણાકીય ભીસ જેવું આમ લાગતું હતું ખરું, અને ખાસ કરીને એમાં ઓટો સેક્ટરની વાત કરીએ તો એમાં જરા વધારે પડતું જોવા મળતું હતું. અને સ્વાભાવિક સામાન્ય નાગરિકને પણ ખબર પડે કે ઓટો સેક્ટર એક મંદીનો સામનો કરી રહ્યું છે. ઘણી બધી કંપનીઝ હતી કે જેમણે પોતાનું ઉત્પાદન પણ ઘટાડી નાખ્યું હતું. આપને શું લાગે છે કે આ જે નવી જાહેરાત કરવામાં આવી છે એનાથી પાછું ઓટો સેક્ટર ગિયરઅપ થશે, શું લાગે છે? ચોક્કસ થશે. અત્યારે છેલ્લા આપણે 4-1 મહિનાથી જોઈ રહ્યા છીએ કે ઘણી બધી કંપનીઓએ ડીલરશીપ બંધ કરી, ઘણી બધી કંપનીઓએ 2 દિવસ 4 દિવસ 10 દિવસ 12 દિવસ સુધી મહિનામાં ઉત્પાદન બંધ કર્યું, ટ્રકોનું, ગાડીઓનું, સ્કૂટરનું. પરંતુ આના માટે સરકાર પણ એકદમ ચિંતિત હોય એવું સ્પષ્ટ દેખાય છે. અને સરકારે જે પગલાં જાહેર કર્યા છે, એક તો ડેપ્રિસિએશન, કોઈ પણ વાહન કોઈ વ્યક્તિ ખરીદશે તો એને ડેપ્રિસિએશન જે સામાન્યતા 15% મળે છે એને બદલે 30% મળી શકશે માર્ચ મહિના સુધી. તો આનો એક ખૂબ મોટો લાભ, ટેક્સનો જે બચત થાય તે ખૂબ મોટી થાય. 10 લાખ રૂપિયાની કોઈ ગાડી લે કે 1 લાખ રૂપિયાનું બાઇક લે તો એને સિગ્નિફિકન્ટ અમાઉન્ટ એને બચે, તો એક ટેક્સનું મોટો છૂટ આપી છે. એ ઉપરાંત જે આજે બેંકોમાંથી જે પૈસા મળશે તો એ પણ જે બેંકે જે કાર ફાઇનાન્સ કંપનીઓ છે અથવા તો બેંકો પોતે જે કાર ફાઇનાન્સ કરે છે એના માટે પૈસા અવેલેબલ થશે. તો એ સસ્તા દરે આપી શકશે પૈસા, અને એ જો સસ્તા દરે વ્યાજ આપશે તો જે લોકો અત્યારે વાહનો ખરીદતા રોકાઈ ગયા છે એ લોકો ફરીથી વાહન ખરીદવા માટે આકર્ષાશે. તો આ એક જે સાયકલ ધીમી પડી ગઈ છે આખી ઓટોમોબાઈલ ઉદ્યોગની, એ સાયકલને વેગ આપવા માટે પણ આ જે સરકારે પગલાં કર્યા છે એ હું માનું છું કે પર્યાપ્ત છે અને ખૂબ સારા છે. એટલે કદાચ આની પણ અસર દિવાળી પહેલા દેખાશે, અને દિવાળીમાં ફરીથી પાછું વાહનોનું માર્કેટ રંગે ચંગે તેજી જોઈ રહ્યું છે. જે એટલે આપણે એવી અપેક્ષા રાખીએ કે આવતી દશેરાએ ઓટો સેક્ટર વાળા દિવાળી ઉજવતા હશે. બિલકુલ. નરેન્દ્ર મોદીની સરકારે સ્ટાર્ટઅપ યોજના લોન્ચ કરી હતી, અને એમનો હેતુ બહુ સરસ હતો કે જેથી નવા નવા જે સ્ટાર્ટઅપ યુનિટ્સ શરૂ કરવાના ઉત્સાહ સાથે જે હોય એ લોકોને બુસ્ટ મળે. પરંતુ ક્યાંક એવું વાતાવરણ હતું કે લોકોમાં એક ડર હતો કે આ ચાલશે કે નહીં, સસ્ટેન થશે કે નહીં. એટલે એના પ્રમાણે જે પ્રમાણમાં રિઝલ્ટ જોવા મળવું જોઈતું હતું એટલું નહોતું મળ્યું. પરંતુ લાગે છે કે નિર્મલા સીતારમણે આ જે જાહેરાત કરી છે એનાથી ઔદ્યોગિક સાહસ કરનારા જે સ્ટાર્ટઅપ યુનિટ્સ છે એને પણ એક પ્રકારનું મોટિવેશન મળશે. ચોક્કસ મળશે. કારણ કે એક મોટી જોગવાઈ જેમણે કહી છે કે એન્જલ ટેક્સ, એટલે કે જે લોકો એક વચ્ચે એવી જોગવાઈ સરકાર દ્વારા લાવવામાં આવી હતી કે જે સ્ટાર્ટઅપને પૈસા આપે એમાં રોકાણ કરે ઇક્વિટીનું તો એના ઉપર એને ટેક્સ આપવો પડે. આ એક ગેરવાજબી રિક્વાયરમેન્ટ હતી અને એનો વિરોધ થયો હતો. સરકારે તરત જ આ પાછું ખેંચી લીધું છે, અને એના કારણે પણ એક સેન્ટિમેન્ટ ખૂબ સુધર્યું છે. અને સ્ટાર્ટઅપ માટે સાવ નાના જે છે એમના માટે મુદ્રા લોન સરકારે અવેલેબલ કરી છે. 1 કરોડ રૂપિયા 1.59 મિનિટમાં જે આપવાની વાત છે તે પણ એનો પણ ઘણા બધા લાખોની સંખ્યામાં લોકોએ લાભ લીધો છે. તો સાથે સાથે જે સ્ટાર્ટઅપ પોતાની જાતે કોઈના પૈસા ઉધાર લીધા વગર, લોન લીધા વગર જે કરવા માંગે છે એમને માટે પણ જે સુવિધા કરવામાં આવી છે એ ખૂબ છેલ્લા 5 વર્ષમાં એમાં ખૂબ વધારો થયો છે. અને અમેરિકામાં જેમ જાત જાતના સ્ટાર્ટઅપ આજે ગૂગલ અને એમેઝોન ને એ બધાએ જે પોતપોતાની રીતે વિશ્વમાં નામ કર્યું એવા, એમાં એની પાછળ પણ ભારતીય લોકોનો હાથ હતો, ભારતીય મૂળના લોકો હતા.
તો આપણા દેશમાં તો એ ચોક્કસ કરી શકે, અને એના માટે છેલ્લા 5 વર્ષથી સરકાર ચિંતિત છે અને પગલા લઈ રહી છે. અને હવે જે આ જાહેરાતો થઈ છે તે સોનામાં સુગંધ ભળે એવી છે. અને હવે માનું છું કે વાતાવરણ એટલું બધું પોઝિટિવ થયું છે કે કદાચ આગામી વર્ષોમાં આપણે કોઈ ભારતમાંથી ફેસબુક કે ગૂગલ જોવા મળે તો નવી ના પામીએ. યમલભાઈ, હવે આપણે ઓટો સેક્ટરની વાત કરી, સ્ટાર્ટઅપની વાત કરી, હવે હાઉસિંગ ઉપર થોડું કોન્સન્ટ્રેટ કરવું છે. કારણ કે પ્રધાનમંત્રી આવાસ યોજના લોન્ચ થઈ પછી એમ કહેવાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ક્ષેત્રે તો આપણે બહુ જ આમ પૂરપાટ ઝડપે અત્યારે આપણે જોઈએ છીએ કે બધે મકાનો જોવા મળે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટોટલી થઈ ગયું છે, હાઉસિંગમાં લોકો ઇન્ટરેસ્ટ લીધો છે. પરંતુ ક્યાંક ક્યાંક લોનનો જે વ્યાજદર હતા એ મોંઘા હતા, એના લીધે લોકો ગભરાતા હતા, અને એમાં પણ વચ્ચે થોડોક એવો સમય આવ્યો કે થોડીક બ્રેક પડી. હવે પાછું જે હોમ લોન્સના ઘટાડાની નિર્મલા સીતારમણે વાત કરી અને બીજા પણ એવા કેટલીક એમણે મુદ્દાઓ કહ્યા છે કે જેનાથી ફરી એક વખત હાઉસિંગમાં અને બધામાં ગતિ મળશે, તો એ કયા કયા મુદ્દાઓની એમણે વાત કરી હતી એ જરા વિગતે સમજાવશો. એક તો છે અત્યારે જે રિયલ એસ્ટેટમાં અને જે હાઉસિંગ સેક્ટરમાં પરિસ્થિતિ છે તે બિલકુલ ઓટોમોબાઈલ ઉદ્યોગ જેવી જ છે કે માલ ખૂબ બનીને તૈયાર છે, પરંતુ તેની સામે ખરીદનારાઓને વિશ્વાસ નથી, ખરીદનારા પાસે પૈસા નથી. તો અત્યારે હવે જે સરકારે કર્યું છે એ આ બેને ભેગા કરવા માટેનું કર્યું છે. જો તૈયાર ઘર છે, કોઈને બિલ્ડરને વેચવું છે, તો એને વેચવા માટે જે ખરીદનાર છે એને પૈસા કેવી રીતે સહેલાઈથી ઉપલબ્ધ થાય એના માટે સરકારે સુવિધા કરી છે. હાઉસિંગ લોનના દર ખૂબ ઘટી ગયા છે. આજે હું બપોરના જોઈ રહ્યો હતો કે એક કંપનીએ જાહેરાત કરી છે, એક બેંકે, કે તે મહિલાઓને ઓછા વ્યાજે હાઉસિંગ લોન આપશે. તો આ બધી જે ગુજરાત સરકાર દાખલા તરીકે મહિલાઓની જે સ્ટેમ્પ ડ્યુટી છે હાઉસના ઘરના રજીસ્ટ્રેશન માટેની એ અડધી કરી નાખી છે. તો એટલે આ જુદી જુદી રીતે સરકાર, વિવિધ સરકારો, ખાસ કરીને કેન્દ્ર સરકારે પગલાં લીધા છે, જેના પરિણામે લોકોને, જેમને અત્યારે ઘરનું ઘર કરવું છે અને આપણા દેશમાં, આપણા સમાજમાં ઘરનું ઘર એ ખૂબ મહત્વની વસ્તુ છે, પોતાની માલિકીનું ઘર હોય તો માણસને જીવનનું એક મોટું સુખ પામ્યાનો સંતોષ થતો હોય છે. તો આ માટે લાખો લોકો અત્યારે જે યુવાનો નવી નોકરી ધંધે વળગ્યા છે એમને રસ છે, અને સામે એટલા ઘરો અવેલેબલ પણ છે. તો એ બંનેને ભેગા કરવા માટે સરકારે ઋણ ઓછા વ્યાજે ઉપલબ્ધ થાય, પૂરતા પ્રમાણમાં થાય, જે ફરી એકવાર પાછી 5 લાખ કરોડની વાત આવશે કે પૈસા બેંકો પાસે છે અને બેંકો પાસે જો પૈસા હશે તો એ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીને પણ આપશે અને ડાયરેક્ટ લોનો પણ આપશે હાઉસિંગની. તો એ સહેલાઈથી જો લોકોને લોન મળશે અને ઓછા વ્યાજે મળશે તો હું માનું છું કે જે અમેરિકાની છેલ્લા 1990ના દાયકા પછીની જે તેજી હતી જે અમેરિકાના અર્થતંત્રની એ આખી હાઉસિંગ સેક્ટર ઉપર આધારિત હતી. તો ભારતમાં પણ જો અત્યારે હવે આ જે પગલાં લેવામાં આવ્યા છે એ પછી એવું કહી શકાય કે આગામી 10 વર્ષ કદાચ રિયલ એસ્ટેટના હાઉસિંગ સેક્ટરમાં ખૂબ પોઝિટિવ હશે અને લોકોને જેને ઘર લેવું હશે તેને ઘર મળશે, યોગ્ય ભાવે મળશે. અને સાથે સાથે જે એના કારણે જે દાખલા તરીકે સિમેન્ટ, રેતી, ઊંઈટ, સ્ટીલ આ બધાની જે વેચાણ થશે એની જે ઇકોનોમીમાં વેગ મળશે તો રિયલ એસ્ટેટનું આ જે ઇકોનોમીને પુશ કરવા માટેની શક્તિ ખૂબ મોટી હોય છે. એ રિયલ એસ્ટેટમાં સુધારો થશે અને હાઉસિંગમાં સુધારો થશે તો હું એવું માનું છું કે એને જે આપણે મલ્ટીપ્લાયર ઇફેક્ટ છે એ લગભગ 2 થી 2.5 ગણી હોય છે, એટલે એનો પણ ખૂબ મોટો લાભ અર્થતંત્રને થશે. બહુ સાચી વાત કરી આપે કે જો બેંક સેક્ટરને લાભ થશે તો ઓટોમેટિક હોમ લોન્સમાં ને એ બધામાં થશે, એટલે સામાન્ય નાગરિકોને તો લાભ થશે. પરંતુ આ એક બહુ મહત્વની વાત છે કે હાઉસિંગ ક્ષેત્ર સાથે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્ર સાથે સંકળાયેલી કેટલી બધી એવી ઇન્ડસ્ટ્રીઝ છે કે જેને પણ એક બહુ મોટું બુસ્ટઅપ મળશે. દર્શક મિત્રો, આપણે ચર્ચા ચાલુ રાખીશું, પરંતુ અત્યારે લઈએ એક નાનકડો બ્રેક. We'll be right back.
દર્શક મિત્રો, બ્રેક બાદ કાર્યક્રમમાં આપનું પુનઃ સ્વાગત છે. ગયા શુક્રવારે ભારત દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે કેટલીક આર્થિક પગલાં અંગેની એક વાત કરી છે. કેટલાક મુદ્દાઓ એમણે કહ્યા છે અને એ મુદ્દા શું છે, તેનાથી દેશને, દેશના નાગરિકોને, દેશના વિકાસમાં કઈ રીતે લાભ થશે એ વિશે આજે વિગતે અમે ચર્ચા કરી રહ્યા છે ખાસ કાર્યક્રમમાં. અને આજના ચર્ચાના અમારા એક્સપર્ટ છે સિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી યમલભાઈ વ્યાસ. ફરી એક વખત આપનું સ્વાગત છે. બ્રેક પછી આપણે જે નવી જાહેરાતોની વાત કરીએ તો એનો મુખ્ય એક જો એક વાક્ય કહેવું હોય તો એ કહી શકાય કે બેન્કોને બહુ મોટી આર્થિક મદદ સરકાર કરી રહી છે. એટલે સ્વાભાવિક છે કે જ્યારે 70,000 કરોડ રૂપિયા આપતા હોય ત્યારે બેન્કો પણ એ જે લાભ છે એ આગળ નાગરિકોને આપવા માટે બંધાયેલી છે. એટલે આમ જોવા જઈએ તો આ સર્કલ ત્યારે જ પૂરું થાય કે જ્યારે સરકાર બેન્કોને આપે, બેન્ક નાગરિકોને આપે અને નાગરિકો કંઈક ને કંઈક રોકાણ કરે એટલે ફરી પાછો રૂપિયો ફરતો થાય. આખું સર્કલ કઈ રીતે થશે, કાર્યાન્વિત કઈ રીતે થશે અને બેન્કો કઈ રીતે નાગરિકોને એ લાભ આપવા માટે બંધાયેલી છે? આપણે દેશમાં લગભગ હજુ પણ 70% જે બેન્કિંગનો ધંધો છે તે જાહેર ક્ષેત્રની બેન્કોમાં છે અને જે સરકારી બેન્કો છે એ 70% ધંધો હોવા ઉપરાંત ગામે ગામ વ્યાપેલી છે. એમની પ્રેઝન્સ લગભગ દેશના તમામ ગામડામાં છે એવું કહીએ તો ચાલે. તો આ જે એમનું ફિઝિકલ રીચ છે એનો સરકાર હવે લાભ લેવા માંગે છે કે હવે માત્ર મોટા શહેરોમાં જ ઉદ્યોગો થાય અને મોટા શહેરોમાં જ એન્ટરપ્રિન્યોર નવા ઉભા થાય, ધંધાદારીઓ સફળ એવું નહીં, પરંતુ ગામે ગામ લોકોને હવે વીજળીની સુવિધા થઈ ગઈ છે તો ક્યાંક કોઈકને હીરા ઘસવાની ઘંટી સૌરાષ્ટ્રને કોઈ ગામમાં કરવી હોય તો એને હવે સુવિધા થઈ ગઈ છે, હવે એને મોટા શહેરમાં જવાની જરૂર નથી. તો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે દેશનું ઓલરેડી થઈ ગયું છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે હવે લોકોને નવા ધંધા કરવા માટે જે નાણાંની જરૂર છે એ એક છેલ્લી કડી ખૂટે છે. એ કડીને પહોંચી શકે તેવી રાષ્ટ્રીયકૃત બેન્કો છે કારણ કે તેમનો ફિઝિકલ વ્યાપ ખૂબ મોટો છે. તો એ બેન્કોને જો સક્ષમ કરવામાં આવે, કમનસીબે શું થયું હતું કે 2010 થી 2014 વચ્ચે એટલી બધી મોટા ઉદ્યોગોને લોનો આપવામાં આવી, કોઈકને 50,000 કરોડ ને કોઈકને 30,000 કરોડ, કે નાના વેપારીઓને એક પ્રકારે ઇગ્નોર કરવામાં આવ્યા અને એના કારણે મોટી કંપનીઓ પછી કોઈ કારણસર એ લોન ચૂકવી ન શકી અને બેન્કોનું જે સાયકલ હતી એમના પૈસાને ફરવાની એ બંધ થઈ ગઈ. બેંક સામાન્ય રીતે લોકો પાસેથી ડિપોઝિટ લે, એ ડિપોઝિટનો કેટલોક ભાગ સલામતી માટે રાખે અને બાકીના પૈસા લેન્ડ કરે અને એ પૈસા જે લે એ પૈસા પાછા આપે એટલે બેંક ફરી બીજા કોઈને આપે. તો આ જે સાયકલ હતી જેને લીધા એ પાછા ન આપ્યા અને એના કારણે બેન્કોને હવે એવું થયું કે એ 2014માં એમની પાસે પૈસા જ ન હતા. એટલે આ વર્તમાન સરકારે 2014 થી સતત પ્રયત્નો કર્યા, જુદા જુદા પ્રકારના પ્રયત્નો કર્યા, કાયદામાં ફેરફાર કર્યા, બધું જ કરીને બેન્કોની સ્થિતિ ફરી એક સરભર કરી છે કે હવે એમની પાસે સામાન્ય લિક્વિડિટી થઈ ગઈ છે. પરંતુ એટલાથી આ દેશના 6% અને 7% વિકાસ દરને આપણે જે 10% લઈ જવો છે એ ન થાય. એટલે એને કરવા માટે સરકારે હવે બીજા 70,000 કરોડને મેં જેમ કહ્યું એમાંથી 5,00,000 કરોડ રૂપિયા ઉભા કરી શકે બેન્કો એવી સુવિધા કરી આપી છે. જે આપે જેમ કહ્યું એમ કે ભાઈ એ પૈસા બેન્કો લઈ અને ઓટોમોબાઈલ માટે, કોઈને સ્કૂટર માટે પણ લોન આપશે, કોઈને ટ્રક લેવી છે તો એના માટે પણ લોન આપશે, હાઉસિંગ સેક્ટરમાં કોઈને એક ફ્લેટ લેવો છે તો આપશે, કોઈ બિલ્ડરને 50 ફ્લેટની સ્કીમ કરવી છે એને પણ આપશે. તો આ જે જુદા જુદા વ્યવસાય માટે અને જુદા જુદા પ્રકારના નાગરિકોને જે પ્રકારની લોનની જરૂરિયાત છે, આ બધું જ કૃષિ માટે કોઈને ટ્રેક્ટર લેવું છે તો એને પણ લોન હવે જે અત્યાર સુધી અઘરી હતી એ હવે ઓછા વ્યાજે મળશે તો કિસાન પણ નાનો કિસાન મોટો થઈ શકશે. તો આ બધી જ વસ્તુઓ જે લોકોને અત્યારે 4 વર્ષથી જે પ્રવાહીતા નહોતી અને લિક્વિડિટી ન હોવાના કારણે જે મુશ્કેલીઓ હતી એ હવે ઓછી થઈ જશે અને બેન્કો જે પૈસા એકવાર આપશે તો હું એવું માનું છું કે બેન્કોએ કોઈ પણ ઇકોનોમીની એક પેલું ગ્રીસ છે કે જેનાથી મશીનો ચાલે, તો એને જે એ ઓઇલ જો પૂરતા પ્રમાણમાં મળશે, બેન્કો પાસે નાણાં હશે તો એ નાણાં આગળ આપશે. તો આગામી 6 મહિનાની અંદર જ અર્થતંત્રમાં જે અત્યારે એક પ્રકારની નિરાશા જે વ્યાપેલી છે એ હું માનું છું કે કદાચ 2020નું વર્ષ આવતા આવતા તો
એ નિરાશા સંપૂર્ણપણે દૂર થઈ જશે. બહુ સાચી વાત કરી આપે કે જે છેલ્લા થોડા સમયમાં એવું હતું કે મોટા મોટા બિઝનેસમેનને ઘણી સારી ઓપોર્ચ્યુનિટીઝ હતી, પરંતુ જે એમએસએમઈ સેક્ટરમાં જોઈએ એવું એ નહોતું. પરંતુ આ નવી જાહેરાતમાં આ સિવાય પણ એક તો લોન ને એ બધી તો સસ્તી કરી છે, સાથે સાથે બીજા બી કેટલાક એના પેરામીટર્સમાં ફેરફાર કર્યા છે, જેમ કે જેની લોન પતી જાય છે તો એ લોકોને 15 દિવસમાં દસ્તાવેજો મળી જશે. એટલે આવા નિયમોમાં પણ થોડા થોડા ફેરફાર કર્યા છે કે જેનાથી લોકોને એક કોન્ફિડન્સ આવે છે કે, અને બેંકો સાથે કે સરકાર સાથે આમ ટ્રાન્સપરન્સી પણ વધી છે, એના લીધે પણ એક લોકોનામાં પોઝિટિવિટી આવી રહી છે રોકાણકર્તાઓમાં ખાસ કરીને. કરદાતાઓની વાત કરીએ તો ટેક્સપેયર્સ માટે આવા જે નિયમોમાં ફેરફાર કરીને એમને બહુ મોટી રાહત આપી છે. ઉદ્યોગોની અંદર પણ કહેવાય કે જે સીએસઆર પ્રવૃત્તિ કરવામાં આવે છે, અને અત્યાર સુધી એવું હતું કે જો એનું ઉલ્લંઘન કરવામાં આવે તો એ ક્રિમિનલ પેલું ઓફેન્સ ગણાતો હતો, પરંતુ હવે એને સિવિલ ઓફેન્સ ગણવામાં આવશે. એટલે આંશિક એમને રાહત, એટલે રાહત મળી છે એમ કહી શકાય. ચોક્કસ આ સરકાર અને ખાસ કરીને આ વર્તમાન નાણામંત્રીની એક વસ્તુ ધ્યાન ખેંચે તેવી છે કે તેઓ કોઈપણ સરકારની એક જે નીતિ નિયમો છે, જે પોલિસી છે, એના માટે ક્યાંક અસંતોષ હોય, કોઈક વિરોધ હોય તો એ તમામ પ્રકારના લોકોને મળે છે. તેમણે બજેટ પછી 1.5 મહિનામાં લગભગ આખા દેશનો પ્રવાસ કર્યો, હજુ પણ તેમનો પ્રવાસ ચાલુ છે. એમણે જુદા જુદી જગ્યાએ અહીં અમદાવાદ પણ આવ્યા હતા. એને વેપાર ધંધાવાળાને મળે છે, ઇન્કમટેક્સના અધિકારીઓને મળે છે કે જીએસટીના અધિકારીઓને મળે છે, એમની પાસેથી ફીડબેક લે છે, અને એ પછી એ બધાના આધારે 1.5 મહિનો આ બધી પ્રક્રિયા કરી સાથે સિનિયર મંત્રી અસીધી સિનિયર અધિકારીઓને પણ લઈને જાય છે આખા દેશમાં. અને એના આ બધાનું સાંભળ્યા પછી એમણે આ એક પહેલું ટ્રેન્ડ જે છે એ નિયમોમાં ફેરફારોનું ગયા શુક્રવારે રજૂ કરી. હવે પછી એમણે પ્રોમિસ કર્યું છે કે બીજી 2 વખત હું આપની પાસે આવી રીતે આવીશ, એટલે બીજી 2 વખત પણ હજુ તેઓ આ બધા સુધારાની પ્રક્રિયાને ચાલુ રાખશે. અને આપણે જે કહ્યું કે સીએસઆર, તો આ સીએસઆરમાં સરકારે વર્ષોથી જોગવાઈ કરેલી છે, પરંતુ ગંભીરતાથી કેટલીક કંપનીઓ નથી લેતી. અને આ એટલી સારી જોગવાઈ છે કે ભાઈ જે કંપની નફો કરે છે એના 2%, માત્ર 2% નફાના જો એ ક્યાંક સમાજના સારા માટે વાપરે તો એમાં કંઈ ખોટું નથી. દરેક કંપનીઓ પોતપોતાની રીતે કરતી હોય છે, એમ્પ્લોયમેન્ટ જનરેટ કરે છે, તે પણ પોઝિટિવ છે. પરંતુ જો 2 નફાના 2% એટલે કે રૂપિયામાંથી 2 પૈસા જો એ ક્યાંક સમાજમાં, જ્યાં એની ફેક્ટરી હોય ત્યાં આજુબાજુમાં કોઈ બાળકોના શિક્ષણ માટે, કોઈ સારી પ્રવૃત્તિ માટે વાપરે, તો એમાં આટલું કરતાં દેશમાં ઘણી બધી જગ્યાઓમાં જીવન ધોરણમાં સુધારો થાય લોકોનો. તો આ માટેની જોગવાઈ જો કંપનીઓ ગંભીરતાથી નહોતી લેતી એટલે સરકારે લાલ આંખ કરવી પડી હતી અને ક્રિમિનલ પ્રોસિડિંગ્સ કરવાની વાત કરી, એનો વિરોધ થયો તો સરકારે તરત તેને પાછું પણ ખેંચી દીધું છે. પણ એ જે મેસેજ છે, એ મેસેજ હું માનું છું કે સફળતાપૂર્વક સરકાર આપી શકી છે કે આ વિષયને સરકાર ગંભીરતાથી લઈ રહી છે અને આ સમાજ માટેનું કામ છે. દરેક કંપનીએ જે નફો કરે છે એને કરવું જ જોઈએ અને આ સારી રીતે કરવું જોઈએ, અને કદાચ પોતાની જે મર્યાદા છે કાયદાની એનાથી વધારે પૈસા આમાં રોકવા જોઈએ. આ એક મેસેજ સરકાર આપવા માંગે છે, એ મેસેજ હું માનું છું કે સરળતાથી સારી રીતે પહોંચાડી શકે. એટલે આ કેસમાં એવું કહી શકાય કે જે કદાચ કાયદાથી કે એકદમ એવા કડક નિયમો કરતા સ્વાભાવિકપણે લોકોને અંદરથી એવું થશે, જે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે એ લોકોને ઉલટાનું સામે ચાલીને એવું થશે કે ના, આના કરતા વધારે આપણે સમાજ સેવાના કાર્યો કરીએ, સીએસઆર પ્રવૃત્તિ. અને એ સરકાર એ દિશામાં જ અત્યારે આ પગલા લઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ટેક્સપેયર્સ માટે એમણે ઘણા બધા એવા નિયમો બનાવ્યા, અને ખાસ કરીને જે લોકો ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓની જે કેટલીક વખત નાગરિકોને સામનો કરવો પડતો હતો, એમની અડચણ કે એ પ્રકારની ખલેલબાજી કહી શકાય, તો એ લોકો માટે પણ સરકારે લાલ આંખ કરી છે અને નાગરિકો માટે એક રિલીફ જાહેર કરી છે. એ નિયમો વિશે થોડી માહિતી આપશો. સરકાર આવી છે ત્યારથી ઇન્કમટેક્સ કે સરકારની તમામ વિભાગોની કામગીરીમાં ખૂબ પારદર્શકતા લાવવાનો પ્રયાસ કરી રહી છે, અને ઇન્કમટેક્સ અને પોલીસ આ 2 વિભાગ એવા છે કે જ્યાંથી સામાન્ય નાગરિક લગભગ ડરતો હોય છે. તો આપણે ઇન્કમટેક્સની જે વાત કરીએ, જે વિષયની મને થોડી ઘણી સમજ છે, તો ઇન્કમટેક્સમાં એક કોઈપણ કાગળ આવે ઇન્કમટેક્સમાં દે એટલે નાગરિક તરત જ એને ગભરામણ થવા માંડે કે આ પાછું મારે ક્યાં આવ્યું. હવે એ જે ડર છે એ દૂર કરવા માટે આ સરકારે ખૂબ બધા પગલાં લીધા છે, અને એમાં મુખ્ય જે ગણી શકાય એવું છે કે એનું જે પ્રકારનું એસેસમેન્ટ અત્યારે એવું છે કે મારું એસેસમેન્ટ આ વ્યક્તિ કરશે તે મને ખબર છે, એટલે એના કારણે કદાચ ક્યાંક ભ્રષ્ટાચાર, ક્યાંક ડરાવવાની આ બધી વાત થાય છે.
સરકારે હવે એવું કરી નાખ્યું કે અમદાવાદનો કોઈ કરદાતા હોય તો એનું એસેસમેન્ટ ઇન્દોરમાં પણ થાય ને ઉત્તર પ્રદેશમાં પણ થાય. એટલે એ પ્રકારનું જે ક્યાંય હવે એક ઇન્કમટેક્સ અધિકારી અને કરદાતાએ ભેગા થવાનું બનશે જ નહીં. અને એ હું માનું છું કે જે ટેકનોલોજીના ઉપયોગથી સરળતાથી થઈ શકશે, એમને જે વિગત જોઈતી હોય એ ઇમેઇલ દ્વારા સ્કેન કરીને મોકલી આપી શકાય. તો આ એક વાત છે. હવે અનેક જાહેરાતો, અને હમણાં જે તાજેતરમાં જે નાણામંત્રીએ કર્યું, એ એક તો એ કે પેલા વિદેશી રોકાણકારો ઉપર સરચાર્જ લાગવાની જે વાત આવી, જેને કારણે શેરબજારમાં મંદી થઈ હતી, શેરબજારમાં ગભરાટ ફેલાયો હતો, એક પ્રકારની અસંતોષ થયો હતો, તો એને નાણામંત્રીએ ખૂબ જ સહજતાથી અને સરળતાથી એને પાછા ખેંચી લીધું છે. સામાન્ય રીતે કોઈ સરકાર આ પ્રકારનું કરતી નથી, પરંતુ આ એટલી સરળતાથી એમણે એને બિલકુલ ઈગો ઇસ્યુ બનાવ્યા વગર જે નાણામંત્રીએ કર્યું છે, હું માનું છું કે આ સરકારને ખરેખર એને અભિનંદનને પાત્ર છે આ સરકારનું આ પગલું. અને એના કારણે આપ જોઈ રહ્યા છો કે શેરબજારમાં સોમ મંગળ આજે બંને દિવસ ખૂબ સારી તેજી થઈ છે, અને લોકોના સેન્ટિમેન્ટમાં જે વિદેશી રોકાણકારો છે એનો પણ આ દેશના વિકાસમાં ખૂબ મોટો ફાળો છે. શેરબજારમાં એમના 7-8 લાખ કરોડ રૂપિયા અત્યારે રોકાયેલા છે. તો હું માનું છું કે કદાચ આ જેટલા રોકાણ અત્યાર સુધીમાં કર્યા છે એનાથી બમણા રોકાણ હવે આગામી 5 વર્ષમાં આપણે લાવવાને સક્ષમ છીએ. કારણ કે ભારત જેવું વળતર અત્યારે દેશ દુનિયાનું કોઈ શેરબજાર આપી શકે એમ નથી. બધા જ શેરબજારોમાં અત્યારે મંદી, ગમે ત્યારે મંદી થાય એવી એ વાતાવરણ છે. હજુ ભારતમાં એવું કોઈ પણ પ્રકારની નેગેટિવ અત્યારે પરિસ્થિતિ નથી. એના કરતા એમ કહી શકાય કે એક સ્થિરતા સાથે મક્કમ ડગલે આપણો દેશ આગળ વધી રહ્યો છે. વિકાસનો દર જોવા જઈએ તો બહુ સારા સારા સેગમેન્ટ્સની અને બહુ ધીરે ધીરે કરતા દરેક ક્ષેત્રની અંદર આપણે વિકાસ સાધી રહ્યા છે. અને નરેન્દ્રભાઈએ જ્યારે 2014માં પણ જ્યારે એમની કેન્દ્ર સરકાર આવી ત્યારથી લઈને અત્યાર સુધીમાં દરેક વખતે આમ ઇકોનોમિક રિફોર્મ્સ તો એ લાવી જ રહ્યા છે. જીએસટી હોય કે પછી એન્વાયરમેન્ટ ક્લિયર ની વાત હોય કે સેલ્ફ સર્ટિફિકેશનની વાત હોય, આ જે શૃંખલા છે એમાં ગયા અઠવાડિયે અને હજી પણ આગામી દિવસોમાં હજી આવશે એ આખી શૃંખલાથી ઓવરઓલ દેશના વિકાસને આપ કઈ રીતે જુઓ છો, શું અસર થશે? મને એવું લાગે છે કે આ એક જે તમે કહ્યું એમ સિરીઝ ઓફ સ્ટેપ્સ જે આવી રહ્યા છે એનાથી એક દેશમાં ઉત્સાહનું વાતાવરણ ધીમે ધીમે વધી રહ્યું છે. અને આ જે છેલ્લા પગલા આવે એટલે કે કેટલીક અડચણો લોકોના મનમાં હતી તે દૂર થઈ છે. હવે અત્યારે આપણે માટે એક્સટર્નલી પણ દેશની બહાર પણ આપણા માટે ખૂબ સારા સંજોગો એક રીતે ઉભા થઈ રહ્યા છે. યુએસએ અને ચાઇનામાં જે પ્રકારની ટ્રેડ વોરની વાત થઈ રહી છે, એકબીજા ઉપર માલ ઉપર ડ્યુટી નાખે છે, તો ભારત માટે આ એક ખૂબ સારી તક ઊભી થઈ રહી છે કે જેમાં ભારતના ઉત્પાદકો જ્યાં અમેરિકા ચાઇનાથી માલ નહીં લે તો અમેરિકામાં માલ આપી શકે, ચાઇના અમેરિકાથી માલ નહીં લે તો ચાઇનાને પણ આપણે માલ આપી શકશું. તો આ જે તક ઊભી થઈ છે એનો અત્યારથી સરકાર ખૂબ એક્ટિવલી લાભ લેવા માટે પ્રયત્ન કરી રહી છે અને ઉદ્યોગપતિઓ પણ કરી રહ્યા છે એના માટે પ્રયત્ન. આ ઉપરાંત જે શેરબજારમાં જે દુનિયાભરમાં હવે શેરબજારો, મેં કહ્યું એમ કે મંદીની અણી પર આવીને ઉભા છે અને કદાચ ત્યાં ડાઉન થશે, ત્યારે ભારતના શેરબજાર જો સારું રિટર્ન આપશે તો વિશ્વમાં એટલા બધા નાણાં છે, એટલા બધા પૈસા છે કે જો એ પૈસા અહીંયા આવશે તો આ શેરબજારમાં પણ તેજી થશે અને જેની લિંક, જેની ઇફેક્ટ આખા દેશમાં ચોક્કસ દેશના અર્થતંત્ર ઉપર થશે. તો હું માનું છું કે કદાચ એવું જો આગામી વર્ષમાં આપણો જે જીડીપી ગ્રોથ રેટ છે તે 2 આંકડામાં પહોંચી જશે તો મને જરાય જ નવાઈ નહીં લાગે. અચ્છા, આશા રાખીએ કે એવું જ બની જાય. દર્શક મિત્રો, આર્થિક મંદીની સુસ્તી ખંખેરી નાખીએ અને આવનારા ઉત્સવોને આપણે વધુ આનંદપૂર્વક ઉજવી શકીએ એવી આ જાહેરાતો છે અને એ દેશના આર્થિક વિકાસ માટે એક નવી ઉર્જા પૂરી પાડશે એક એવી આશા સૌ કોઈને બંધાઈ છે. આજના આ કાર્યક્રમમાં પધાર્યા અને ચર્ચામાં ભાગ લીધો અને ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, અત્યારે કાર્યક્રમમાં રજા લઈશું, ફરીથી મળીશું આવતા સપ્તાહે નવા વિષય અને નવા મહેમાન સાથે. નમસ્કાર.